અત્યારે હાલમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને તેની વચ્ચે પ્લાઝમા ડોનેશનની જે છે એ માંગમાં વધારો થઈ રહ્યો છે સામે દર્દીઓને પણ તે કારગત થઈ રહ્યું છે ત્યારે અત્યારે હાલ હું રેડક્રોસ ખાતે છું અને ત્યાંના જે ડાયરેક્ટર છે ડૉક્ટર વિશ્વાસ અમીન તેઓ આપણી સાથે જોડાયા છે સીધા તેમની સાથે વાત કરીશું અત્યારે હાલ પ્લાઝમાની જે છે એ માંગ વધી છે કયા ગ્રુપની અત્યારે જે છે માંગ વધી છે શું અત્યારે પરિસ્થિતિ છે કોરોનાની જે પહેલી પીક હતી તેના કરતાં અત્યારે બીજું જે પીક છે તેમાં પ્લાઝમાની ડિમાન્ડમાં ત્રણ ગણો જેટલો વધારો ચોક્કસથી કહી શકાશે અત્યારે દરરોજ લગભગ દોઢસોથી બસો વ્યક્તિઓ અહીંયા આગાડી પ્લાઝમા લેવા માટે રૂબરૂ આવે છે અથવા તો ફોન દ્વારા ઇન્ક્વાયરી કરીને તેમના સ્વજન માટે પ્લાઝમાની ડિમાન્ડની રજૂઆત લઈને અહીંયા આગાડી આવે છે જે પહેલી લહેર હતી તેમાં પણ આ જે થેરાપી જે છે એ ખૂબ જ મદદરૂપ થઈ હતી દર્દીઓને સાજા કરવા માટે ત્યારે હવે બીજી લહેરમાં પણ માંગ વધી રહી છે પરંતુ કેટલાક લોકોમાં હજી પણ અસમંજસ છે કે પ્લાઝમા ડોનેશન કેવી રીતે કરી શકાય તો આ લોકોમાં પણ અવેરનેસ આવે તે માટે આપ શું કહેશો અઢારથી સાહીઠ વર્ષની ઉંમરની કોઈ પણ વ્યક્તિ કે જે પાછલા ચાર મહિનામાં કોરોમાં કોરોનાથી સંક્રમિત થઈને સાજી થઈ ગયેલી છે તેવી તમામ વ્યક્તિઓએ બ્લડ સેન્ટર ઉપર જઈને પોતાનું ચેકઅપ કરાવવું જોઈએ અને ત્યાં આગળ એમનું એન્ટીબોડી ચેક કરીને જો તેઓ સ્વસ્થ હશે તો ચોક્કસથી તેમને પ્લાઝમા ડોનેશનની સમજ આપીને તેમનું પ્લાઝમા લેવામાં આવે છે જે લોકોએ વેક્સિન લીધેલી છે તેઓ પણ પોતાનું વેક્સિન લીધાના અઠ્યાવીસ દિવસ પછી પ્લાઝમા ડોનેશન કરી શકે છે જે જે કોરોના પેશન્ટ હોય છે તે સાજા થઈ ગયા બાદ તેમનું જે પ્લાઝમા હોય છે તે વધુ મદદરૂપ થઈ શકે છે તેવું કહેવામાં આવી રહ્યું છે તો આવા જે દર્દીઓ જે છે એ સાજા થઈને પ્લાઝમા ડોનેટ કરવા માટે આગળ આવે સાથે જ હવે આવનારા દિવસોમાં જે છે વેક્સિનેશન શરૂ થઈ રહ્યું છે અઢાર વર્ષથી ઉપરના જે લોકો જે એવા એવો વર્ગ છે કે જે સૌથી વધુ ડોનેશન કરતો હોય છે પ્લાઝમા ડોનેટ કરતો હોય છે પરંતુ હવે જ્યારે વેક્સિનેશન શરૂ થઈ રહ્યું છે અમારું એક સૂત્ર અમે આપેલું છે દરેક યુવાઓને કે બ્લડ ડોનેશન બિફોર વેક્સિનેશન તમે પોતાની સેફ્ટી માટે વેક્સિન અવશ્ય લો પરંતુ આવનારા સમયમાં જો તમારે બ્લડ ડોનેશન નહીં કર્યું હોય તો થેલેસેમિયાના પેશન્ટો હિમોફિલિયાના પેશન્ટો કેન્સરના દર્દીઓ કિડની ફેલિયરના દર્દીઓ કે અકસ્માતે જે દર્દીને રક્તની જરૂર હશે તે દર્દીઓને રક્ત મેળવવામાં તકલીફ પડી શકે એમ છે તો આ પ્રકારની તકલીફ ન પડે અને કોઈપણ જીવન આપણે રક્તની અભાવે ગુમાવવું ન પડે તે માટે તમામ યુવાઓને અપીલ કરીએ છીએ કે ચોક્કસથી આપ તમારા વેક્સિનેશન પહેલાં એક વખત બ્લડ ડોનેશન કરો અત્યારે કયા ગ્રુપની સૌથી વધારે ડિમાન્ડ આવી રહી છે અને તેની સામે કયા ગ્રુપના લોકો જે છે એ અત્યારે પ્લાઝમા ડોનેટ કરી રહ્યા છે અત્યારે પ્લાઝમા ડોનેશન માટે જોવા જઈએ તો હંમેશા જે તેરસો ચૌદસો પ્રોસિજર કરેલી છે તેમાં સૌથી વધુ બી પોઝિટિવ ગ્રુપના વ્યક્તિઓએ આગળ આવીને પ્લાઝમા ડોનેશન કરેલું છે જ્યારે સૌથી ઓછું એ બી પોઝિટિવ અને એ બી નેગેટિવ ગ્રુપ છે તેના પ્લાઝમા ડોનેશનના આપણને ડોનર્સ ખૂબ જ ઓછા મળેલ છે અને તે થકી અત્યારે એ બી પોઝિટિવ અને એ બી નેગેટિવના દર્દીઓને પ્લાઝમા મેળવવામાં તકલીફ પડી રહેલી છે બાકી તમામ બ્લડ ગ્રુપના દર્દીઓને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે કોઈપણ ગ્રુપનું પ્લાઝમા જમા કરાવો અને તમારે જે ગ્રુપ જોઈએ છે તે ગ્રુપનું પ્લાઝમા તમને બ્લડ સેન્ટર રેડક્રોસ ઉપરથી ચોક્કસથી મળી જશે હાલમાં જે રેમડેસિવિરની જે એ પણ માંગ વધી છે પરંતુ તેની સામે પ્લાઝમા થેરાપી પણ ક્યાંક ને ક્યાંક જે દર્દીઓને સાજા થવામાં વધુ મદદરૂપ થઈ શકે છે પરંતુ તેની સામે લોકોમાં જે છે અવેરનેસ હાલ ઓછી છે રેમડેસિવિર ઇન્જેક્શન મળતું નથી ને આપણે તેના માટે વલખા મારીએ છીએ જ્યારે પ્લાઝમા એ આપણા ફેમિલી અને ફ્રેન્ડમાં કોઈને પણ કહીએ તો તે ચોક્કસથી આપે છે પ્લાઝમા ડોનેશન કરવાથી કોઈ પણ પ્રકારની વીકનેસ આવતી નથી કોઈ અશક્તિ આવતી નથી ડોનરના એન્ટીબોડી ઓછા નથી થઈ જતા ત્યારે નિસંકોચપણે સૌ સાજા થયેલા દર્દીઓએ પોતાની એક સામાજિક જવાબદારી સમજીને પ્લાઝમા ડોનેટ કરવું જોઈએ તેમના ડોનેટ કરેલા પ્લાઝમામાંથી કોઈ બે વ્યક્તિઓને જીવન આપી શકીએ છીએ અને જો કોરોનાના સંક્રમણવાળા દર્દી કે જેનું ઓક્સિજન સેચ્યુરેશન ઘટવા માંડે છે તેને ચોથાથી લઈને આઠમા દિવસ સુધી જો પ્લાઝમા સમયસર તેના ડૉક્ટરની સલાહ મુજબ આપવામાં આવે તો ચોક્કસથી એ દર્દીની તબિયત બગડતી અટકે છે ઝડપથી એ હોસ્પિટલમાંથી ઘરે પાછો જતો રહે છે અને વેન્ટિલેટરના સ્ટેજ સુધી દર્દીને જવું પડતું નથી ચોક્કસથી તો આપણે દરેકે પોતાની જે સામાજિક ફરજ છે કારણ કે અત્યારે હાલ મહામારી ચાલી રહી છે અને તેમાં દરેક વ્યક્તિ જે પોતે સક્ષમ છે તેણે પોતાનું યોગદાન આપવું જોઈએ અને અચૂકથી જે પ્લાઝમા ડોનેશન છે અને રક્તદાન છે તે કરવું કરવું જોઈએ જેથી કરીને અન્ય લોકોની જે છે એ જીવન બચી શકે અમે પણ આપને અપીલ કરીએ છીએ કે આપ પણ જે લોકો ખરેખર આપી શકે તેવા લોકો છે તે પણ સામે આવે અને સમાજને જે છે મદદરૂપ થાય કેમેરા પર્સન છે સોલંકી સાથે કમલ પરમાર અમદાવાદ અત્યારે સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર